સો વર્ષ બાદ પુનિયાવાટ ગામે આવ્યો રૂડો અવસર. રૂપિયા 10 લાખના ખર્ચે ગામના લોકો કરુંડિયા ઈદની ઉજવણી સાથે દેવોની પેટી બદલશે. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ આદિ અનાદિ કાળથી પરંપરા રહી છે કે ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ગોળા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલ દેવ પ્રતિકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતિકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળી દેવના ગોળા અને દેવ પ્રતિકો દૂર કરી નવા ગોળા અને દેવ પ્રતિકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે. આદિવાસી રીતરિવાજ પ્રમાણે પુનિયાવાંટ ગામમાં 100 વર્ષ અગાઉ કરુડિયા ઈંદની ઉજવણી કરી દેવોની પેઢી નાખવામાં આવી હતી અને 2 મહિના પૂર્વે ગામના આગેવાનો ભેગા મળીને સીમમાં બિરાજમાન દેવી દેવતાના દેવસ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાના ગામમાં આવતી 27મી ડિસેમ્બર બુધવારના રોજ જૂની વર્ષો જૂની પરંપરા મુજબ કરુંડિયા ઈંદની ઉજવણી સાથે ઈંદ માંડવામાં આવનાર છે, જેમાં આજુબાજુના 20-25 ગામના લોકો હજારોની સંખ્યામાં વાદ્ય સંગીતના સાધનો સાથે નાચ ગાન સાથે સહભાગી બનશે. જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પૂજામાં માને છે, જેથી ગામમાં માનવ સમુદાય સહિત ઢોર ઢાંખર સૌ સાજા માજા રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થાભેર આખા ગામના લોકો માત્ર બાફેલું જમવાનું જમીન પર પાથરી કરી સુવાનું વ્રત પાળી આદિવાસી સમાજના રીતરિવાજ મુજબ ગામની સીમમાં આવેલ 20 જેટલા દેવી દેવતાઓના દેવસ્થાનોની વિધિવિધાન સાથે પેઢી બદલવા માટેની વિધિમાં જોતરાયા છે. ગામના દેવોની પેઢી બદલવાની વિધિ વિશે જાણકારી આપતા ગામના પૂર્વ સરપંચ રાજુભાઈ રાઠવા જણાવે છે કે પુનિયાવાંટ ગામમાં આ અગાઉ 100 વર્ષ પૂર્વે દેવોની પેઢી બદલવામાં આવી હતી. એ બાદ આ વર્ષે ગામના લોકો ભેગા મળી દેવોની પેઢી બદલવાનો નિર્ણય લેતા ગામના 400 પરિવારમાં પ્રત્યેક પરિવાર દીઠ 2500 રૂપિયાનો ફંડફાળો એકત્રિત કરતા 10 લાખ રૂપિયાના ખર્ચે દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવાના કામમાં છેલ્લા 1 મહિનાથી જોતરાયા છીએ અને હાલ કરુંડિયા ઈંદની ઉજવણી પ્રસંગે બળવા દ્વારા 8 દિવસથી ગાયના રૂપી કથા પૂજા વિધિ કરી 9મા દિવસે 27મી તારીખે બુધવારે અખાડો માંડવામાં આવનાર છે. હાલ સાંગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાના દેવ પ્રતિકો, જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતિકો ખૂંટડા કહે છે, ગળવાની અને રંગરોગાન કરી દેવોના દેવ પ્રતિક બદલવાની કામગીરીમાં સૌ લોકો જોતરાયા છે. 100 વર્ષ બાદ પુનિયાવાંટ ગામમાં દેવોની પેઢી બદલતા પહેલા ગામ ચોખ્ખું કરવાની વિધિ યોજવામાં આવતી હોય છે, જેને આદિવાસી ભાષામાં કહાટી તરીકે ઓળખવામાં આવે છે.